આ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી બેનને વિનંતી કરું કે એ પણ પોતાનો ભાવ પ્રગટ કરશે. શૈલજાબેન. આદરણીય મંચસ્થજનો, શ્રોતાજન તરીકે ઉપસ્થિત સર્વ સ્વજનો, જેમના થકી આજે આપણે સૌ એકત્ર થયા છીએ એવા વર્ષાબેન પ્રજાપતિ ઉર્ફે ઝરમરના ઉપનામ સાથે જે સંકળાયેલા છે અને જેમના પિતા પણ અત્યારે લક્ષ્મણભાઈ ઉપસ્થિત છે, એસએલયુ કોલેજ પરિવાર તરફથી, ગુજરાત શ્રીકવણી મંડળ તરફથી આપ સૌનો હૃદયથી આવકાર કરું છું. અને બહુ વિશેષ આનંદ એ વાતનો છે કે વિમેન કેમ્પસ હોય એટલે સામાન્ય રીતે એવું પહેલેથી જ કહેવામાં આવે કે કોઈ પણ ભાઈના અથવા તો પુરુષના સફળતામાં હંમેશા મહિલાનો, એટલે કે ખાસ કરીને જીવનસંગીની કે કોઈ પણ ફોર્મમાં, એનો બહુ મોટો રોલ હોય છે. આજે અમે અહીંયા વિમેન કેમ્પસથી એ પણ વાત ઉપર ભાર મૂકીએ છીએ કે કોઈ મહિલાનું જ્યારે ખૂબ વિકાસોન્મુખ વાત હોય ત્યારે વિકાસભાઈ જેવા વ્યક્તિનો પણ એની અંદર બહુ જ મહત્ત્વનો રોલ હોય એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. કે સમાજશાસ્ત્રની અધ્યાપિકા છું એટલે એ પણ વાત કહી કે અમે હંમેશા કહીએ છીએ કે સમાજનું પાયાનું એકમ કુટુંબ છે, અને આખી કુટુંબની ભાવના અત્યારે આપણા સમગ્ર સભાખંડમાં બધાના જે ભાવ છે એમાં અભિવ્યક્ત થાય છે. એટલે આ કેમ્પસ ખરેખર અમે જે માતૃસંસ્થા કહીએ છીએ એ માતૃસંસ્થાને પણ ફૂલફિલ કરે છે. વાત નીકળી છે વર્ષાબેનના કૃષ્ણમય બાબતની, એની અનુભૂતિ તો અમે પણ ઘણી બધી વખત કરતા હોઈએ, અને એટલા માટે સૌથી પહેલાં તો આપની જે બધા પુસ્તકો છે એના માટે અભિનંદન પાઠવતા બે લાઈન કહેવાની ચોક્કસ ઈચ્છા થાય કે સપનાઓ કોઈ પર નિર્ભર રહીને નહીં, સપનાઓ કોઈ પર નિર્ભર રહીને નહીં, આત્મનિર્ભર બનીને પૂરા થતા હોય છે. અને કદાચ તમારી આત્મનિર્ભરતાએ જ તમને આજની આ સફળતાનું સોપાન કરેલું છે. અને કર્મ માટે આમે બી એવું કહેવામાં આવ્યું છે કે કર્મ કો ધર્મ સે શ્રેષ્ઠ માના ગયા હૈ, ક્યુંકિ ધર્મ કરકે ઈશ્વર સે માંગના પડતા હૈ. કર્મ કો ધર્મ સે શ્રેષ્ઠ માના ગયા હૈ ક્યુંકિ ધર્મ કરકે ઈશ્વર સે માંગના પડતા હૈ. જબકિ તમે કર્મ કર્યું છે, કર્મ કરને સે ઈશ્વર કો ખુદ હી દેના પડતા હૈ. અને જ્યારે આપણે તમે આ વાત ઉચ્ચારણ કરો છો ને કે રાધે કૃષ્ણ, હા, તો એમ કહે છે કે ઈસે ધીમે ધીમે ઉચ્ચારણ કરે રાધે કૃષ્ણ, કેસે રાહદે કૃષ્ણ, હા, અર્થાત હે ઈશ્વર મુજે વો દિશા દિખા જિસે મેં સહી રાસ્તે પર ચલ સકું. ઈશ્વર હંમેશા તમારા ઉપર કૃપાયમાન રહે, તમારા જે કંઈ કર્મો છે એને તમે હંમેશા બરકરાર રાખો, તમે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરો એવી સમગ્ર એસએલયુ પરિવાર, ગુજરાત શ્રીકવિ મંડળ ટ્રસ્ટ અને સમગ્ર સભાખંડ તરફથી અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને છેલ્લે બે લાઈનથી એટલું જ કહીશ કે ચાંદ કી ચાંદની બસંત કી બહાર, ફૂલો કી ખુશ્બુ અપનો કા પ્યાર, સદા ખુશ રહે આપ ઓર આપકા પરિવાર. અને આપણે બધાની ભાવના એક જ હોય છે, ઓલ ટાઈમ માય ફેવરિટ. ઘણા મિત્રો તો એને મોઢે પણ થઈ ગઈ હશે. સજતી રહે ખુશીઓ કી મહેફિલ, સજતી રહે ખુશીઓ કી મહેફિલ, હર ખુશી સુહાની રહે. સજતી રહે ખુશીઓ કી મહેફિલ, હર ખુશી સુહાની રહે. જિંદગી મેં આપ ઇતને ખુશ રહો કે હર ખુશી આપકી દીવાની રહે. થેન્ક યુ.